मैंने बापू हमना कहता था आखू जे भूज पिक्चर बनायू अजय देवगन अने संजय दत्त जीमा अभिनय कर्यो छे पिक्चर आपे घणा बधाए जोयुं हशे हमणा वडील मुरब्बी निरंजन भाई बात करता था ने भाई बधाई ने बेठू थवानी जरूर छे अमे एक लड़ायक बनवानी जरूर छे देश भक्ति भक्ति छे अनेक प्रकारे मानस करी सके छे પણ મારે ત્યાંથી વાત કારણ કે આમાં વાત પછી કેવી રીતે આમાં નીકળે નહીં કઈ ખબર ન પડે કરામત અજબની કરે છે કવિતા કહી ભાવંગ એમાં ભરે છે કવિતા અને સહી ના સકો હોય એવી ઉપાધિ છતાંય ક્ષણિકમાં હરે છે કવિતા તૂટેલા સંબંધો તણાતા તણાને ખરી ખંતથી દેતી જોડી કવિતા અને ઊભી માનવીના હયામાં થયેલી દિવાલોને નાખે છે તોડી કવિતા कदी काल मींडा पत्थर ने रड़ावे कदी सोगिया ने हसावे कविता घना किमिया करी जानती पण कृपण ने न दाता बनावे कविता घनी बधी वातो करवी छे आपने पण अहींया पूज्य बापुए मने कीधु के अमारा लाकड़िया कच्छ थी अमारा राम भाई गढ़वी एमना दीकरा एमना पुत्र भाई श्री ઈશ્વર ભાઈ ગઢવી ભુજ પિક્ચર નું લેખન જેમણે કર્યું છે અને એના નાના ભાઈ ભાઈ શ્રી તીર્થરાજભાઈ ગઢવી અહીંયા જ્યારે પધાર્યા છે ત્યારે પરમ પૂજ્ય ભારતી બાપુ એટલે કે હરિહરાનંદ ભારતી બાપુ નો એવો ભાવ છે કે આ બે ભાઈઓ બંને ભાઈઓ એ મિત્રો પધાર્યા છે એમનું સાલથી સન્માન કરવું છે તો એવી જ્યારે ભાવના છે ભુજ પિક્ચરના આખા લેખન અને એમાં ખૂબ જેમણે પ્રયત્ન કર્યો છે અરે ધ્રુવભાઈ ભરવાડપણાએ બિરાજે છે જેમણે ખૂબ ધર્મની ગાયોની જે સેવા કરે છે વિશ્વ હિન્દુ પરિષદ આ બધા જ્યારે આપ બધા જેટલાના નામ લઈને એટલા અહીંયા ઓછા પછી અને આપ બધા ભાઈ ઈશ્વરભાઈ તીર્થરાજભાઈ આમાં એક મોટી વાત એ છે કરણીજી નું મંદિર માતાજીનું બતાવ્યું છે આખી જે સ્ટોરી છે આપણે જોઈ હશે ભુજ પિક્ચર તો હમણાં ખૂબ એની આખી જે સ્ટોરી છે આ બંને ભાઈઓ ઈશ્વરભાઈ અને તીર્થરાજભાઈ આખી સ્ટોરી એમના પ્રોડ્યુસર અને એમના ડાયરેક્ટર સુધી આખી વાત આખું પિક્ચર લઈ જનાર અને એનું સર્જન કરાવનાર આ બંને ભાઈઓ છે એમનું જ્યારે સન્માન આપણે કરતા હોય એમાં એક રણછોડભાઈ પગી રબારી સમાજના એમનું પાત્ર આવે છે સંજય દત્તે જેમનો રોલ કર્યો છે એમના એમણે આખી સેનાને જે મદદ કરી હતી પોતે સાથે લડવા પણ ગયેલા એવા રણછોડભાઈ રબારી એમનું પાત્ર પણ પિક્ચરમાં સંજય દત્તે ભજવું છે અને એમાં કરણીજીની એક મંદિર બતાવ્યું છે કરણીજીની ચરજથી એક કડીથી મારી શરૂઆત કરું परगट पर चाली करनाल माड़ी खम्मा तूने खम्मा परगट पर चाली करनाल माड़ी खम्मा तूने खम्मा જીજે 18 67 75 એ નંબર ની ગાડી નડે છે જરા આપ લઈ લેજો હટાવી લેજો આપણા પછી પરેશભાઈ વડિયાને આપણે સાંભળશું સમર્થ ભજનિક એવા જ અમારા જુનાગઢથી આજ પ્રથમવાર અહીંયા પધારે છે એવા ભાઈ શ્રી
જીતુ ભાઈ ગઢવી ને જીતુ દાદ ગઢવી ને સાંભળશો. અમારા આદિત્ય ગઢવી છે અને એવા જ અમારા સુરત થી તેજદાનભાઈ ગઢવી આવ્યા છે અને ઘણા બધા અહીંયા કલાકારો બધા ભાવથી આવ્યા છે અને બધાને આપણે ધીરે ધીરે સાંભળશું. બેઠી છો બેઠી છો દેશનો દયાલી આવાડની તું લઈ ઉપાધિ આવાડની દેશમાં કરણીજી બિરાજે છે જેમને દાઢાળી દેવ કે છે. સ્ત્રીઓને દાઢી અને મૂછ હોય એ સારું ન લાગે પણ માં કરણીજી છે એને દાઢાળી દેવ કે છે. કરણી કરણી જગ કહે હરણી દુઃખ હજાર તું તપે મેહા તણી આય નોધા રાનો આધાર. અને કરણીને કાને જશે આમાં જે આ પિક્ચરની જે વાત હું આપને કરું ને તો એમાં જે રણછોડ પગી નામના જે રબારી છે ને જે રણછોડ પગી છે ને એને માતાજીનું મંદિર બતાવ્યું છે. આપ જોજો ફૂગદી માતા આખું જે ભુજ ઉપર વોર થયેલો બોમ્બમારો થયેલો અને એરપોર્ટને આખાને તોડી નાખેલું આપણા એરફોર્સના એના રસ્તાઓને તોડી નાખેલા અને ઈ વખતે માધાપરના આપણા નિરંજનભાઈ વાત કરતા હતા ને આ તો તેજ તો પડ્યું જ હોય જરૂર હોય તો બહાર નીકળી તેજ ઈ શક્તિ તાકાત. માધાપરની સ્ત્રીઓએ બૈરાઓએ બાયોએ આવીને એટલું કીધું કે મૂંઝાતા નહીં તમે, અમે બેઠા છીએ અમારા ઉપર બોમ્બ બ્લાસ્ટ થાવો હોય તો ભલે થાય પણ અમે રાતોરાત તમારા એરપોર્ટ નો રનવે બનાવી દઈશું. અમે રનવે અને હકીકતની આ સ્ટોરી રણછોડ પગી હુમલો આજ આપ હિસ્ટોરિકલ આ પિક્ચર છે. એક હરામી નાળું છે ને ન્યાથી વધારે પડતા આતંકવાદીઓ છે ને ન્યાથી આવે છે ને બહુ અઘરું છે. એ કરણીજીના મંદિરને પગે લાગી અને રણછોડ પગી એટલું કીધું કે માં મારા આ સૈન્યને જ્યાં સુધી વિજય ન મળે સુરક્ષા ન મળે ને ત્યારે મારી પાઘડી તાહું જીવું નહીં પહેરું. માં મારી પાઘડી તાહું જીવું નહીં પહેરું. એ કરણી યમ દેવ સે લાખન છુડાયો યમ દેવ સે કરણીજી ના એક લાખન નામના દીકરાનું મૃત્યુ થાય યમરાજની પાસે જઈને એટલું કીધું. ભજનમાન આપણે બધે જઈ ને ડર છે ને યમનો જ હોય અને યમના કાળના હાથમાંથી જગદંબાને ગુરુ સિવાય કોઈ છોડાવી શકતો નથી આ જગતમાં. કરણીજીએ યમરાજની પાસે જઈને એટલું કીધું કે મારા આ તો સમાધિની ભાષા છે મારા દીકરાને લાવો. કે માં અહીંયા તો કરોડોના દીકરા આવતા હોય અમે જો પાછા દેવા બેહી તો અમારો આરો ન આવે અમારું લિસ્ટ પૂરું ન થાય. કે કરોડોના દીકરા આવતા હશે પણ કોઈની માં એને લેવા માટે આવી છે હું કરણી એને લેવા માટે આવી છું મને પાછો આપવો પડશે. કે તો નિયમ ફરી જાય કે નિયમને ફરી જવું હોય તો ભલે ફરી જાય આજ પછી મારો એક વંશ વારસદાર છે ને હે યમ તમારા દરબારમાં નહીં આવે એ મારી પાસે રહે. આજ તમે રાજસ્થાનમાં બિકાનેરમાં દેશનોકમાં જાવ ને હજારોની સંખ્યામાં કાબા છે ઉંદર છે. કાબા મરે એ ઉંદર મરે એ વિઠુ શાખાનો ચારણ થાય અને વિઠુ શાખાનો ચારણ મૃત્યુ પામે એ કાબા બને છે. આવી એની વાત છે આવી એની કહાની છે આવો એનો પરચો છે. યમ દેવ સે લાખન છુડાયો યમ દેવ સે લાખન છુડાયો રાબુ શેખા મુલતાન સે લાયો રાબુ શેખા મુલતાન સે લાયો ગર્વ કાના કો હરાયો
મૈયા દેવ તડાલી ગર્વ કા ના કો હરાયો મૈયા દેવ તડાલી પરગટ પર ડાલી કરનાલ માડી ખમ્મા તુમે કુમકુમ સિંદુર ગુલાલ ભૃગુ વરસા દે મુંડન કે ગંઠ માલ વિક સતલર કેમ્પ સાલ પટિક જાલ રુદ્ર માલ નરક પાલ રાતે દમ મમ મમ દમ રૂમાલ નાગ વેદ સ્વર સુસાદ શંકર મહારાજ ભોલે મહારાજ નાદ તાંડવ નાચે શંકર નારદ જી સારદ નારદ કિન્નર ગંધર સાર ચારણ અવસર સકાર ધર્મ નરદ કામ મોક્ષ સો પરોક્ષ યાતે બમ 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 ડમ રૂપાદ નાદ વેદ સર સુસાદ શંકર નમામિ ભક્ત વાત્સલમ કૃપાલ શીલ કોમલમ ભજામિ દીપદામ ભુજમ ગકામિ નાસ્વધામૃદા નમામિ ભક્ત વાત્સલમ કૃપાલ શીલ કોમલમ વજામિ દીપદાંભુજમ ગકામિ નાસ્વધામૃદા નિકામ શ્યામ સુંદરમ ભવામુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચના
दु 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 दुरी अंबाज तोई 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 करत गा संग नाद संग वाद विविध वाद बैरी ताग 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 बजत ताल तक तकाद दरगत लरगत लगाद मंद मंद बैरी अमरी गुण सुमन जाल वरगत हरगत कुशाल ब्रह्म को विचार सार सर्व रूप साचे बम 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 दम रुबाज नाद वेद सर सुसाज सकर महाराज नाद नाम नाते जीव बोले